हाय, गुड इवनिंग, केम छो, वंदे मातरम। मित्रों, एक प्रश्न मारा मन में आव्यो अने आप साथे शेर करूँ छू। विचारो के एक बहुज मोटी फिनांशियल वॉर कोई एक विकसित देश भारत साथे खेले तो शू थाय। उदाहरण आपू छू के अमेरिकाए कोई काले एवो निर्णय लीधो कि भारत में एना जे एप्पल फोन वपराय छे ते संपूर्णपणे बंद थाय, एप्पल फोन इंडिया माटे नॉन वर्किंग थाय, एंड्रॉइड फोन्स नू एंड्रॉइड जे एनू सॉफ्टवेर छे ए नॉन वर्किंग थाय, गूगल भारत ने सपोर्ट करवानू बंद करी दे, माइक्रोसॉफ्ट भारत ने सपोर्ट करवानू बंद कर दे, एप्पल बंद थाय एटले बट ऑब्वियस है कि एप्पल नोटपेड, एप्पल कॉम्प्यूटर्स ए नॉन वर्किंग थाय, तो शू एक दिवस भारत ने एना वगर चाल से? कारण के एप्पल, एंड्रॉइड, गूगल, माइक्रोसॉफ्ट आ बधी जे कंपनीओ छे ए ताबा में छे आ विकसित देशना। आ वात आपणे बधाए हवे समझवी रही कि भारतनी परिस्थिति एवी छे कि आपणे घणी बधी बाबतो पर अन्य देशो, स्पेसिफिकली जो शब्दनी चोरी ना करीए तो अमेरिका पर आश्रित छे, अने आ अचानक बधुं ज बंध थाय तो भारतनी एक परिस्थिति एवी आवे कि घणा वर्षोना वर्षो आ सिस्टमोने साथे रही, आ सिस्टमोने वापरी आपणे लोको एटला परावलंबी थया छे, एना पर आधारित थया छे के एमांथी बहार निकळवू अथवा एनू कोई एक रस्तो काढवो, सॉल्यूशन काढवू એ આપણા બધા જ માટે એક મુશ્કેલ પરિસ્થિતિમાં આવે। આજ એક પરિસ્થિતિને ઝઝૂમવા માટે, આજ પરિસ્થિતિની સામે બાથ ભીડવા માટે ભારતની એક યુનિક પહેલ કે જે બી વસ્તુ જેને પણ આવીને ભારતમાં વેચવી હોય એને સંપૂર્ણપણે એ વસ્તુના રાઇટ્સ, એના મેન્યુફેક્ચરિંગ રાઇટ્સ, એના સપોર્ટિવ सर्वर राइट्स, एना बेस, एनी जे सिस्टम्स है ए इंडिया में एने रेडी करवी पड़े ने इंडिया साथे एने एने शेर करवू पड़े। आ मेक इन इंडिया ने मेड इन इंडिया नी प्रोसेस ए एक आ एक मोटा वॉरनी सामे एक ब्यूगल छे। आप समझी शको छो કે અચાનક જ આપણા વચ્ચેથી આપણું લેપટોપ વર્કિંગ કરતું બંધ થાય, આપણો એપલ ફોન વર્કિંગ કરતો બંધ થાય, આપણા એન્ડ્રોઇડ ફોન વર્કિંગ કરતા બંધ થાય, માઇક્રોસોફ્ટ આપણી વચ્ચેથી જતું રહે, તો એકદમ જ ભારત હેન્ડ ટુ માઉથ થાય। આ પરિસ્થિતિની અંદરથી પસાર કેવી રીતે થવું, કેવી રીતે એનાથી બચવું, એ પ્રોસેસ ભારત સરકારે અત્યારે હાથમાં લીધેલી છે। અને માટે એપલની પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે તમારે એપલ મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો એપલે ઘણા બધા ઉદાહરણ ઇન્ડિયાને આપ્યા કે અમારો ત્યાંનો એક $2,000 કમાતો માણસ $200-$300માં એપલ ફોન લઈ શકે છે, આપણા ત્યાં એની ઇમ્પોર્ટ ડ્યુટીના કારણે આપણે કોસ્ટલી થતો હતો, તો એપલ ફોન હવે ટાટા સાથે ટાઈપ કરી અને ઇન્ડિયામાં બની રહ્યો છે। એ રીતે ગૂગલે પણ એના બધા જ સર્વરો અને એના સપોર્ટ સેન્ટરો એ ઇન્ડિયામાં ઉત્પન્ન કરવા પડ્યા, ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ કરવા પડ્યા, અને આનાથી આપણે આ એક વોરમાંથી મહદ અંશે બચી જઈએ છીએ। આ બધી બાબતો ખૂબ ઝીણી છે, પણ જ્યારે એક વોર કન્ડિશન આવે ત્યારે આ બધી જ બાબતો વિદિન અ ફ્રિક્શન ઓફ સેકન્ડ એ વિકસિત દેશ ભારતને એ બધી જ સિસ્ટમોથી ડિટેચ કરી શકે છે। આ વસ્તુને વિચારવી રહી કે જો તમારું સોફ્ટવેર તમને સપોર્ટ નહીં કરે તો શું તમે એ ફોન વાપરી શકશો, તમારું લેપટોપ વાપરી શકશો, તમારું ગૂગલ એકાઉન્ટ વાપરી શકશો, તમે તમારા જીમેલને સર્વ કરી શકશો, એક્સેસ કરી શકશો? આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટો છે। ઘણા દેશો આ વોરથી બચવા માટે પોતાના જ સર્વરો,
પોતાની સિસ્ટમો, પોતાના સર્ચ એન્જિનો એ બનાવવાનું ચાલુ કર્યું છે. ભારત પણ એ જ દિશામાં ખૂબ મહદઅંશે આગળ વધી ગયું છે. મારો આ પ્રશ્ન ફક્ત આ નવયુવાનોને છે કે આ વોરની કન્ડિશનમાં આ તમામ વસ્તુઓ ફક્ત વોર હોતી નથી, પણ વોરની સાથે સાથે તમારું ફિનાન્શિયલ, તમારું જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જેના દ્વારા તમે સર્વ થઈ રહ્યા છો, જેના દ્વારા તમે એક્ઝિસ્ટ છો, એ બધી જ વસ્તુઓ સિલાઈ કે ઇન્સ્ટાગ્રામ આપણા વચ્ચેથી જતું રહે, વોટ્સઅપ આપણા વચ્ચેથી જતું રહે, ફેસબુક આપણા વચ્ચેથી જતું રહે, માઇક્રોસોફ્ટ આપણા વચ્ચેથી જતું રહે, એપલ આપણા વચ્ચે જતું રહે, તો શું થાય? એ એક વોર કન્ડિશનમાં પોસિબિલિટી છે. મારી આ વાત એ મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાની જે પ્રોસેસ છે એને સપોર્ટ માટેની આ એક વાત હું આપ સમક્ષ મૂકું છું કે આવી કોઈ એક ભયંકર પરિસ્થિતિ ઊભી થાય તો ઇન્ડિયા સર્વાઈવ રહેવું જોઈએ એ ભારતનો એક નેમ અને ધ્યેય છે, અને એ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ઝુંબેશ ઉપાડી છે કે જેને આ 140 કરોડ લોકો સુધી પહોંચવું છે એ બહાર બેસીને કંઈ નહીં આપી શકે, એને ભારતમાં જ આ બધું બનાવવું પડશે. ભારતને એના 100% સપોર્ટિવ ડેટાસ આપવા પડશે, ભારતને એનું એક્સેસ આપવું પડશે, ભારતમાં એના સર્વર હોવા જોઈશે, અને એના તમામ જે ખાનગી પ્રોસિડિંગ્સ છે એ ભારત સમક્ષ એને ખુલ્લા મૂકવા પડશે, તો જ ભારત એને ઇન્ડિયામાં વેલકમ થવા દેશે. હું આ વાતને એક ક્વેશ્ચન માર્ક નહીં પણ એક આઈ ઓપનિંગ પ્રશ્ન તરીકે, આઈ ઓપનિંગ મેટર તરીકે આપ સમક્ષ મૂકું છું. વિચારજો કે આવી પણ એક વોર હોઈ શકે, આવું પણ એક પરિસ્થિતિ ક્રિએટ થાય, અને એ પરિસ્થિતિ ક્રિએટ થાય તો એમાં કેવી રીતે નીકળવું એ સરકારે ખૂબ સારી રીતે પોતાના તમામ પ્રયત્નોથી વિચારી રાખ્યું છે. સેલ્યુટ કરું છું આ વિચારધારાને, સેલ્યુટ કરું છું મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા પ્રોસેસને, સેલ્યુટ કરું છું આ વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીને. આપ સર્વે આ પ્રશ્નને વિચારજો. આપણા મનમાં જે વાત હમણાં આવી છે એ લોકો છેલ્લા 3-4 વર્ષથી એમાં ખૂબ સક્રિયતાથી આગળ વધી રહ્યા છે. જય ભારત, વંદે માતરમ.